હલો, કેમ છો મારા વાલા વાલા મિત્રો? મજામાં? સરસ. ચેપ્ટર 6 નો લગભગ આજે આપણે આજે છેલ્લો દિવસ થશે. તમને લાગશે બહુ લાંબુ ચેપ્ટર, પણ એટલી બધી આકૃતિઓ હતી. સતત બધી જ વસ્તુ આપણે આકૃતિ બેઝ મૂરીને સમજાવી પડી એવી હતી, અને તમારી માટે બધા જે શબ્દો છે એ સાવ નવા હતા. અત્યાર સુધી તમે કદાચ 10th ધોરણ સુધી, 10મા ધોરણ સુધી તમે જે બાયોલોજી ભણ્યા હો, જીવ વિજ્ઞાન ભણ્યા હો, તેની કરતાં અથવા તો વિજ્ઞાનની અંદર જે જીવ વિજ્ઞાન આવતું હતું એની કરતાં તદ્દન અલગ વસ્તુ હતી. એટલે પુષ્કળ આકૃતિઓ હતી. એટલે મારે પણ બોર્ડ વર્ક કરતાં કરતાં તમને સમજાવવાનું હતું. જો આ વસ્તુ એમને તમને ખાલી વાંચીને સમજાવી દઈએ તો 6-7 લેક્ચરમાં આખું ચેપ્ટર પૂરું થઈ જાય. પણ લગભગ આપણે 14-15 લેક્ચર આખું ચેપ્ટર પૂરું કરતા થયા છે, તો સ્વાભાવિક છે કે આપણને સમજાય બધા. એનું તમારે સતત રિવિઝન કરવું હોય, આકૃતિ કેમ દોરવી હોય વગેરે હોય તો તમારે આપણે જૂના લેક્ચરો સતત જોતા રહેવાના, એને કારણે તમને એ વસ્તુ સમજાઈ જશે. પણ ઘણા મિત્રો છે ને હોમવર્ક બિલકુલ મોકલતા નથી. અમે આટલી મહેનત કરીને તમારી સામે બોર્ડ વર્ક કરીને દોરીએ છીએ. મોટાભાગના ટીચર્સો છે બાયોલોજીના હોય એ શું કરતા હોય, પહેલાં આકૃતિ દોરી નાખે ને પછી સમજાવે, તો 15-20 મિનિટની અંદર લેક્ચર તમારો પૂરો થઈ જાય. પણ અહીંયા આપણે તમને ક્લાસરૂમ જેવો જ માહોલ આપવાની ટ્રાય કરીએ છીએ. સતત અમારા પ્રયત્નો એવા છે કે તમે ભલે તમે ઘરમાં મોબાઈલમાં યા લેપટોપમાં કે જેમાં પણ જોતા હો, પણ તમને ફિલિંગ્સ એવું થવું જોઈએ કે આપણે ક્લાસરૂમની અંદર બેઠા છીએ અને સર બોર્ડ વર્ક કરી રહ્યા છીએ. તો એવા પ્રયત્નો છે, અને એને કારણે થોડી અન્ડરસ્ટેન્ડિંગ પણ સમજાય છે. અમારા જે હાથને કારણે ફિગર જે ડ્રો થતી હોય છે એ પણ તમને સમજાય છે. ઓલી તમે દોરીને મૂકી દઈએ તો તમને એટલી બધી સમજાય નહીં કે ભાઈ સરે કેવી રીતના દોરી નાખી, એટલી સુંદર ફિગર આપણે દોરતા કેમ બહાર લાગે છે. પણ પ્રેક્ટિસ મેક્સ એ મેન પરફેક્ટ, વુમેન મોર પરફેક્ટ, બરાબર છે? તો એ જેમ જેમ તમે ટ્રાય કરતા જશો ને એમ એમ સરસ થતી જશે. ઓકે, તો આજે આપણો છેલ્લો ટોપિક, આમાં છેલ્લા બે ટોપિક છે, અને એક છે ત્વક્ષીજા, બરાબર છે? શોર્ટમાં ટર્મ થઈ છે ત્વક્ષીજા. આની માટે પણ તમને સૂર્યમુખીનું જે આપણે પ્રકાર તમને લીધેલું છે એ તમને ગડગડાટ હોવું જોઈએ, બરાબર છે? 2-3 વાર એ તમારે દોરેલું હોવું જોઈએ તો જ તમને એ બરાબર સમજાશે, નહીંતર નહીં સમજાય. એ આની પહેલાના લેક્ચરમાં પણ મેં કીધું હતું, આજના ટોપિકમાં પણ એમ જ કહું છું. એટલે સૂર્યમુખીનું પ્રકાર જો તમને બરાબર સમજાણું હશે, બરાબર દોરતા આવડતું હશે, એના બધા ભાગો તમને બરાબર ખબર હશે, તો આની પહેલાની અંદર દ્વિતીય કૃતિ, સેકન્ડરી ગ્રોથ, પછી વસંતકાળ, શરદકાળ, માજીકાળની જે આપણે વાત કરી હતી એ, અને આ ટોપિક, ત્રણેય ટોપિક તો જ તમને સમજાશે, નહીતર નહીં સમજાય. ફરી પાછું રિપીટ કરું છું, જે દિવસે જે લેક્ચર ચાલે તેનું હોમવર્ક તમારી નોટમાં થઈ જવું જોઈએ, અને બને એટલી મને શું કર્યું એનો ફોટો પાડી તમે મને મોકલો, એટલે મને ખબર પડે કે તમે લોકો કામ કરો છો કે નહીં. હું રેગ્યુલર તમારા રોલ નંબર મારી પાસે આવી ગયા છે, બરાબર છે? તમે ફોટો પાડશો એટલે મને ખબર પડશે આ રોલ નંબરનું આવી ગયું છે. હવે હું એક નોટ પણ બનાવવાનો છું, જેને હોમવર્ક કર્યો હશે એની સામે ટીક કરીશ, નહીતર પછી ઓફલાઈન આવશો ત્યારે એની સુંદર મજાની થોડી માનસિક પનિશમેન્ટ મળશે, એ લખવાની એવી કંઈક હશે, બરાબર છે? તો એવું આપણે કરીએ છીએ, એટલે રોજે રોજનું કામ રોજ કરશો તેવી અભ્યર્થના છે. ઓકે, વાયુની સક્રિયતાને પણ પ્રકારના ઘેરાવમાં સતત વધારો થાય છે. વાયુની આપણે આખી આખી દ્વિતીય વૃદ્ધિ એટલે વાયુની સક્રિયતા કોષ વિભાજન જોઈએ, તમારે સમજી લેવાનું છે. એટલે શું થાય છે, સતત કોષ વિભાજન, કોષ વિભાજન થાય એટલે તમને મિત્રો ખબર છે કે એના કોષોની સંખ્યાની અંદર શું થશે, સતત વધારો, એન બીનો ટુ એન કોષો થશે, બરાબર છે? અને એ સક્રિયતાના કારણે એના ઘેરાવામાં સતત શું થાય છે, વધારો થાય છે. અને બાકી આપણે આ તો ઓલરેડી જોઈ ગયા છે, જેને કારણે વાયુ એના શું કરે છે, ઘેરાવ, ઘેરાવ એના
આ વસ્તુ હવે આ ગયેલા લેક્ચર જો તમે બરાબર સમજ્યા હોય તો તમને સમજાઈ જશે. ઓકે, હવે ઘેરાવને કારણે થવાતી બાહ્ય બાહ્ય હવે તમને આ કે તમને સમયુક્તિનો પ્રકરણ તમને જો યાદ હોય તો અહીંયા તમારે પહેલું હતું કહ્યું જલવા ગલવાના એકમો હતા. અહીંયા આપી દીધી 11 યાદ કરો બરાબર છે. એની પછી આખો અનુવાદનો પટ્ટો આવતો હતો અહીંયા, અને અનુવાદના પટ્ટા પછી તમને ખબર હોય તો અહીંયા આપણે ઉપરનું શું ગયું પરિચક્ર ગયું હતું. અહીંયા બધું આપણે કઠિન અધોવાહિની ગયું યાદ હોય તો પછી અહીંયા તમે જોવા જાવ તો એવું અધિસ્તર હતું, અને અધિસ્તર પછીનો આટલો જે વિસ્તાર હતો એને આપણે કીધું બાહ્ય બાહ્ય અથવા ખાલી બાહ્ય ગોઠવા પણ ચાલે. પહેલા જે આપણે વાર્તા કરી હતી કઈ બાહ્યદારી, એ બાહ્યદારી આખી વાર્તા અહીંયા કરી જે બાહ્યદારી સક્રિય કરતા હતી એની અંદર સામે આપણે એધા વલયની રચના કરી. એક કરી આપણે એધા વલયની રચના, એને આપણે બરાબર સમજી શક્યા. અને બીજું એની અંદર થવાનું છે બરાબર છે. જેને આપણે આઉટર કોર્ટેક્સ અથવા તો કહીએ છીએ, જે અને અધિસ્તરનો પણ દબાણ વધવાને પરિણામે સ્તરો તૂટી જાય છે. હવે અહીંયા બાહ્યદારી સક્રિય થઈને એટલે અહીંયા આની ઉપર શું કરશે, દબાણ કરશે. કારણ કે કોષોને શું કરશે, મેં તમને આની પહેલે સમજાવ્યું હતું, કોષોની સંખ્યા વધશે એટલે કોષોને જગ્યા જોશે. જગ્યા જોશે એટલે બીજા કોષો ઉપર દબાણ કરશે. દબાણ કોર્સ એટલે આઉટર લેયર છે, આઉટર કોર્ટેક્સ છે, એની તો એક નિશ્ચિત મર્યાદા છે, એ શું થશે, ફાટી જશે અથવા તૂટી જશે. અને પછી એની અંદર શું પરિણામ આવે છે એને બદલે જોઈએ, અને એને બદલે નવા રક્ષણ કરતા કોષીય સ્તરો પૂરા પાડવાની જરૂરિયાત હોય છે. તે વહેલા કે પછી સામાન્ય રીતે બાહ્યના અન્ય પ્રદેશમાં વર્ધનશીલ બને છે. ક્યાંથી વર્ધનશીલ બને છે? આ દબાણ સર્વા જવાથી કા વહેલા ટેકનિકલી ગુજરાતી શું થશે, દબાણ સમજવાને કારણે નવા કોષો ઉત્પન્ન થવા જરૂર. કઈ જગ્યાએ આ બધી વાર્તા થાય છે? બાહ્ય બરાબર છે. હવે તે જગ્યાએ આ નિર્માણ થવાની શરૂઆત થશે, ઊભી થઈ છે. વહેલા કે પછી સામાન્ય બાહ્યના પ્રદેશમાં વર્ધનશીલ પ્રદેશ બને છે, જેને પક્ષીય અથવા પક્ષીય એવા અથવા તો પક્ષેદા કહે છે. કયા બાહ્ય પ્રદેશની અંદર નિશ્ચિત પ્રકારનો વર્ધનશીલ પ્રદેશ હોય છે? પહેલા નહોતો પણ એના કેટલાક કોષો વર્ધનશીલ હોય છે, એને આપણે કહીશું પક્ષેદા. કોષની સંખ્યા વધશે. આ સીધો સાધો નિયમ છે.
Bye.
તો અંદરના કોષો છે એ શેનું કરશે, અહીંયા આવે આ હશે, આ આવરણ જાડું બનતું જશે, એમ ફરતું એક રક્ષણાત્મક આવરણ બનાવી નાખશે. એ રક્ષણાત્મક આવરણ કેવું બનશે? જાડું બનશે અને પછી ખૂબ નિર્જીવ થઈ જશે, જે છાલનું નિર્માણ કરશે. જ્યારે અહીંયા એ જ કોષોમાંથી વિભાજન થઈ નવા કોષોનું નિર્માણ થશે, અહીંયા અંદર વિભાજિત કોષોની સંખ્યા અને બીજે અંદર વિભાજિત કોષોની સંખ્યા વધશે, વિષયનું નિર્માણ કરશે. તો કે પાણી માટે કેવું થઈ જશે? અપ્રવેશ્ય. કારણ કે ત્વક્ષાના કોષો પાણી માટે અપ્રવેશ્ય બને છે, જ્યારે દ્વિતીય બાહ્યના કોષો મૃદુ તપી છે. હવે આ કોષો કેવા છે? સુબેરી નિરુક્ત છે. આ છે મૃદુ તપીય છે. એટલે ઓલા દ્રઢો તપ કોષો બની જશે, સમજાય છે? મૃદુ સુબેરીની જમાવટને કારણે કોષ દિવાલમાં સુબેરીની જમાવટને કારણે ત્વક્ષાના કોષો માટે અપ્રવેશ્ય છે, જ્યારે દ્વિતીય બાહ્યના કોષો મૃદુપેય કહે છે. ત્વક્ષેદા ત્વક્ષા અને ઉત્તોક્ષા એકત્રિત થઈને બનતી રચનાને બાહ્ય વલક કહેવાય. આ આખી રચનાને બની એને આપણે કહીશું બાહ્ય વલક. બરાબર છે? એની માટે શબ્દ વાપર્યો છે નોન ટેકનિકલ અથવા તો કેવો અપ્રવિધીય
નોન ટેકનિકલ શબ્દ છે. ખરેખર આપણે રોજબરોજના જીવનમાં કરવા કે પણ એ વસ્તુ નિર્જીવ છે. આપણે પહેલા જ કીધું ગંગાથી ઉઠીને પછી જે અવસ્થા પાણી માટે પ્રવેશ કરે છે એટલે સુદેરી નિમિત્ત હોય છે. ઓકે છે. જે દ્વિતીય ગર્ભવાહક અપ્રવેદ્ય શબ્દ છે, દ્વિતીય ગર્ભવાહક છે એટલે બાહ્ય અને બહારની બધી પેશીઓ માટે ઉલ્લેખાય છે. છાલ એ બાહ્ય વર્ણક અને દ્વિતીય ગર્ભવાહક જેવી પેશીઓના પ્રકારની સંખ્યા સૂચવે છે. છાલ કે જે ઋતુની શરૂઆતમાં નિર્માણ પામે છે તેને પૂર્વ છાલ કહેવાય છે કે જે નરમ છાલ કહે છે. બરાબર છે. એવી છે છાલ ને અનુચ્છેદ પાછા બે પ્રકાર છે. એક પૂર્વ છાલ અથવા નરમ છાલ જે શરૂઆતમાં. બરાબર છે. અને પછી જે છાલ ઉત્પન્ન થાય તેને સખત છાલ અથવા માજી છાલ. અને પછી
એની અંદર પતન ની પદ્ધતિ આવે છે એમાં જ્યારે આપણે ભણશું ત્યારે જોઈશું. તો આટલી વસ્તુ તમને સમજાઈ ગઈ છે. સેકન્ડરી એટલે કે મૂળ ની અંદર તમે બીજી રૂટ ની તમે જોવા જાવ તો મોટા ભાગે બે પેટર્ન ને અનુસરે છે. તો જે આપણે પ્રકાર ની અંદર જોઈએ ને એ જ વસ્તુ મેળવશે. દ્વિદળી વનસ્પતિઓ મૂળમાં વાયવ્ય જાતિની ઉત્પત્તિ દ્રશ્ય સંપૂર્ણ રીતે દ્વિકીય છે. વાયવ્ય એટલે છે કેવું છે સંપૂર્ણ રીતે દ્વિકીય છે કે અન્નવાહક સમૂહની લગભગ લગોલગ નીચે રહેલી પેશીઓની ઉદ્ભવ કરે છે. તો દ્વિદળી પ્રકાર મૂળમાં શું છે વાયવ્ય જાતિની ઉત્પત્તિની દ્રશ્ય સંપૂર્ણ રીતે દ્વિકીય છે. દ્વિકીય છે એટલે જેવી રીતના તમે આની અંદર તમે જોયું તો એમાંય તમને ખબર છે અનુવાદ બરાબર નીચે તે હતું અહીંયા આપણે કોઈ રીતે દેવાહી એની અંદર આ પેશી હતી આપણી એધા હતી આ છે. તો મૂળની અંદર એક જદવાક અનુવાદ હોય એમાં જે વાહી એધા નિર્માણ થાય છે એમાં અનુવાદ લગભગ લગોળો તમે સૂર્યમુખી મૂળનો આડો છે તો આપણે મેં તમને દોરીને બતાવ્યો છે બરાબર છે. ચતુર્સૂત્રી હતો એમાં બરાબર અનુવાદની બરાબર બાજુની અંદર આવી વર્ધનશીલ પેશી આવી રહી છે લગો લગ આવી રહી છે અને પરિચક્રીય પેશીના ભાગ રૂપે આદિધારીની ઉપર સળંગ સતત તરંગિત વલયનું નિર્માણ કરે છે. હવે તમને એનો આડો છે તમને ખબર હોય તમારા પાછો સૂર્યમુખી મૂળનો આડો છે જોવો પડશે એની અંદર તમને ખબર છે અહીંયા આપણે લોક કરતા કયા જલભાગના એમાં પ્રકાંડ ને અનુસરે છે
આકૃતિ વાળું ચેપ્ટર, ઘણો બધો તમને સમજાવવો પડે એવું ચેપ્ટર મેં તમને સુંદર રીતે સુંદર રીતે બધું જ એકો એક આકૃતિ દોરીને સમજાવ્યું છે. તમારી પર શું છે કે એને સતત લખવાનું, સતત દોરવાનું. તમને ખબર પડી ગઈ છે કે બાયોલોજીના ચેપ્ટર કેટલા લાંબા છે. આ બુકમાં તમે જોવા જાવ તો તમને એટલું છે, પણ જ્યારે એને દોરીએ લખીએ ત્યારે એ કેટલી બધી એક એક લેક્ચર છે. એ આપણો 35-35 ઘણીવાર 40-40 મિનિટ, ઘણીવાર 45 મિનિટ સુધીના લેક્ચર પણ થઈ જાય જો તમારે અને જો સરસ રીતે આવે એના આકૃતિબદ્ધ રીતે સમજવું હોય તો. તમારી પર શું છે મેં તમને લેક્ચરની શરૂઆતમાં જ કહી દીધું છે, નોટ સતત બનાવવાની છે. જે લેક્ચર ચાલે એની નોટ્સ બનાવી નાખવાની છે, જેટલો અભ્યાસક્રમ ચાલે એની નોટ્સ બનાવતા રહેવાની છે અને સતત તમારે અભ્યાસ તમારી રીતે કરતા રહેવાનો છે. બીજી કોઈ પણ જાતની મુશ્કેલી તો વોટ્સએપમાં સવાલ ક્વેશ્ચન પૂછી અને તમે ક્વેરી સોલ્વ કરી શકો છો. હું મારા ટાઈમે તમારે મારી અનુભૂતાએ તમને એનો આન્સર આપવાનો જરૂરથી પ્રયત્ન કરીશ. બરાબર છે, એમાં તમે નિશ્ચિત રહેજો. બાકી સ્વસ્થ રહો, મસ્ત રહો, તમારું ધ્યાન રાખો, તમારા અડોશી પડોશીઓનું ધ્યાન રાખો. બરાબર છે, કોરોના હજી મર્યો નથી એટલે આપણે આપણી કાળજી વિશેષ રાખશું. ઓકે, આજનો લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ, આજનો પાઠ પણ અહીંયા પૂર્ણ કરીએ છીએ. નવા પાઠ સાથે શરૂઆત કરશું. કયો પાઠ ચાલુ કરશું એ સસ્પેન્સ રાખશું. જ્યારે ચાલુ કરીએ ત્યારે જેની મજા લઈએ તો ઓર મજા આવશે. ઓકે, તો ચેપ્ટર 6 આજે પૂરું કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ, ખૂબ ખૂબ આભાર. ફરીથી તમારો થેન્ક યુ, આભાર.